વસ્તુનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે શહેરી મામલતદારના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકાના ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી લક્ષ્મીબેન ફોક દ્વારા ઓઇલ મિલમાં તપાસ હાથ ધરી સરસ્યું તેલ અને સોયાબીનના સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સંયુક્ત દરોડા પાડતા જીઆઈડીસી વિસ્તારમાં તેલ ઘી મરચાંના વેપારીઓ દ્વારા ફેક્ટરી ટપોટપ બંધ કરી રવાના થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ કડી